ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ આજે આપણે યુનિટ વનનું એક્ટિવિટી ફોર કરશું એમાં શું છે એક્ટિવિટી બેના જે ચિત્ર જોઈને લખવાના હતા ને એના પરથી પ્રશ્ન ઉત્તર બનાવવાના છે આર ધેર ફાઇવ કાર્સ ઇન ધ પિક્ચર તો યસ ધેર આર હા પાંચ કાર હતી તો યસ લખવાનું ન હોય તો નો આર ધેર થ્રી કાર્સ ઇન ધ પિક્ચર નો ધેર આર અટ હવે આર ધેર ફાઇવ ફ્લાવર્સ ઇન ધ પિક્ચર શું પિક્ચરમાં પાંચ ફૂલો હતા

અને એનો વાક્ય બનાવવાનો છે તો થ્રી પેન્સિલ્સ ઇન બોક્સ તો ધેર આર થ્રી પેન્સિલ્સ ઇન ધ બોક્સ એવી રીતે તો પેન્સ ઓન અને ટેબલ તો તમે શું લખશો ધેર આર પેન્સ ઓન ધ ટેબલ અ પોસ્ટ ઓફિસ નિયર પોલીસ સ્ટેશન ધેર ઇઝ અ પોસ્ટ ઓફિસ નિયર ધ પોલીસ સ્ટેશન એટલે પોસ્ટ ઓફિસ પોલીસ સ્ટેશનના બાજુમાં છે ધ ફૂટબોલ ટીમ ઇઝ નિયર ધેર કોચ ધ ફૂટબોલ ટીમ ઇઝ નિયર ધેર કોચ ફૂટબોલની ટીમ તેઓના કોચ પાસે છે ધેર આર ફોર શોપ્સ ઇન ધ શોપિંગ સેન્ટર શોપિંગ સેન્ટરમાં ચાર દુકાનો છે ધ ડાન્સર્સ આર ઓન ધ સ્ટેજ

કે જો જૂઠમાં કામ કરો નીચે એ બી સી મારા વાક્યો વિષયવાર ગોઠવેલા નથી તેમને વિષયવાર ગોઠવી ફરીથી લખો હવે જો એ આ ગાર્ડન બી કિચન ને સી રેલવે સ્ટેશન અહીંયા ગાર્ડન એટલે બગીચો કિચન એટલે રસોડું અને રેલવે સ્ટેશન એટલે રેલવે સ્ટેશન એમાં જે વાક્યો આવતા હોય તમને લખવાના છે હે જો હું તમને ઉદાહરણ તરીકે સમજાવું કે ધીસ ઇઝ અ કિચન તો એ વાક્ય ક્યાં આવો જો એ ગાર્ડનમાં આવે ના કિચનમાં આવે તો તમને અહીંયા લખવાનું ધીસ ઇઝ અ કિચન જો મેં અહીંયા લખ્યું છે બી વન એટલે બીમાં પહેલાં વાક્યમાં તમને આ લખવાનું રહેશે પછી હવે ધીસ ઇઝ અ ગાર્ડન જો અહીંયા મેં લખ્યું છે એ વન તો અહીંયા ધીસ ઇઝ અ ગાર્ડન લખેલું જ છે હવે એ ટુ ધ ટ્રીઝ આર શેડી વૃક્ષો છાયાવાળા છે એ તમને અહીંયા લખવાનું પછી ધ ગેસ સ્ટોવ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ એ બી ટુમાં ધ ગેસ સ્ટોવ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ પ્લેટફોર્મ પર ગેસનો સ્ટોવ છે પછી એ થ્રી ફ્લાવર્સ આર બ્યુટિફુલ તો અહીંયા લખવાનું ફ્લાવર્સ સુંદર છે પછી બી થ્રી બી થ્રી ક્યાં છે જો આ રીત ધ ડાઇનિંગ ટેબલ ઇઝ રાઉન્ડ એ અહીંયા લખવાનું એ ફોર ધ પ્લાન્ટ્સ આર સ્મોલ

પછી સી થ્રી ટાઈમ ટેબલ ઇઝ ઇન ઇંગ્લિશ સમયપત્રક ઇંગ્લિશમાં છે અને સી ફોર ધ ગાર્ડ ઇઝ નિયર ધ ગેટ ગાર્ડ ગેટની બાજુમાં છે અહીંયા સુધી તમને લખવાનું રહેશે ઓકે પછી એક્ટિવિટી સેવન શું છે જો આ એક ફાર્મનું ચિત્ર છે ફાર્મ એટલે ખેતરનું ચિત્ર છે તે જો હવે અહીંયા ચિત્રના આધારે નીચેની વિગતો પૂરો ધીસ ઇઝ અ ફાર્મ આ ખેતર છે દેર ઇઝ અ કાટ ઇન એટ ત્યાં એક કાઠ છે બુલક કાઠ હોય ને એ ધ બુલક્સ આર અંડર ધ ટ્રી જો એટલે બળદો વૃક્ષના નીચે ઊભા છે ધ વુમેન હેઝ અ પોટ ઓન હર હાઇડ જો આ સ્ત્રીના માથા પર પોટ છે એટલે માટલું છે દેર આર મેંગોઝ ઓન અ ટ્રી વૃક્ષ પર આંબા ઉગેલા છે ચિલ્ડ્રન આર સ્ટેન્ડિંગ નિયર અ ટ્રેક્ટર અને બાળકો ટ્રેક્ટરની બાજુમાં ઊભા છે સમજાઈ ગયું હવે આ જ ફકરો અહીંયા જોઈને લખવાનો રહેશે આ જોઈને જોઈને અહીંયા લખવાનું રહેશે ઓકે બાય સ્ટુડન્ટ્સ